नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 6 आनुवंशिकता आणवीय आधार अने एना आपणे एमसीक्यू आज जोवाना छे। तो पहलो एमसीक्यू छे, आपेलामांथी डीएनए स्वयंजनन दरमियान उत्पन्न रेप्लिकेशन फॉर्क एटले स्वयंजनन चीपियानी साची आकृति कई छे ए आपणे कहेवानुं छे। तो अहींया आपणे याद राखवानुं छे कि 3 डेज टू 5 डेज जे श्रृंखला हशे ये श्रृंखला ये सतत संश्लेषण पामे छे। 3 डेज टू 5 डेज तरफनी जे श्रृंखला छे ये हमेशा सतत संश्लेषण पामे छे। एनी तरफ हमेशा नवी जे डीएनए श्रृंखला बनशे ये 5 डेज टू 3 डेज दिशामां बनशे, बराबर छे। तो हवे 3 डेज टू 5 डेज कई तरफ लेवा एवो प्रश्न थाय आपणने, बराबर। केम के 3 डेज टू 5 डेज आ बाजू पण छे, बराबर, अने અહીંયા આપણે 3 ડેઝ લઈએ તો આ બાજુ પણ થાય। તો હવે 3 ડેઝ ટુ 5 ડેઝ લેવા કઈ બાજુથી? તો આ તરફથી લેવાના, મતલબ કે આ શૃંખલા જે છે 5 ડેઝ ટુ 3 ડેઝ કહેવાશે અને આ શૃંખલા છે એ 3 ડેઝ ટુ 5 ડેઝ કહેવાય, બરાબર। તો હંમેશા અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે 3 ડેઝ ટુ 5 ડેઝ જે શૃંખલા છે એ શૃંખલા એ ટેમ્પલેટ્સ જે શૃંખલા છે એના ઉપર સ્વયંજનન સતત થાય, એટલે તમે જોઈ શકો અહીંયા સતત થતું નથી, માટે આ વિધાન એટલે કે પહેલું જે છે નહીં આવે। બીજું અહીંયા આપણે જોઈએ તો 3 ડેઝ ટુ 5 ડેઝ શૃંખલા ઉપર આપણે જોઈ શકીએ જે સ્વયંજનન સતત થાય છે, બરાબર। ચલો, એટલે અને 5 ડેઝ ટુ 3 ડેઝમાં સંશ્લેષણ પણ થાય છે, નવી શૃંખલા હંમેશા 5 ડેઝ ટુ 3 ડેઝ દિશામાં નિર્માણ પામે, આ પણ આપણે યાદ રાખવાનું છે, બરાબર। જ્યારે અહીંયા 5 ડેઝ ટુ 3 ડેઝ દિશામાં સ્વયંજનન થાય છે, 5 ડેઝ ટુ 3 ડેઝ દિશામાં જે સ્વયંજનન થાય છે અને ત્યાં જે શૃંખલા બને છે અસતત બને છે। તો ચલો, અહીંયા અસતત બને છે પણ અહીંયા એક વસ્તુની ભૂલ છે, અહીંયા 3 ડેઝ અહીંયા છે એટલે 3 ડેઝ થી ક્યારે શરૂઆત થાય નહીં, નવી શૃંખલા હંમેશા 5 ડેઝ ટુ 3 ડેઝમાં નિર્માણ પામે, માટે આ જવાબ પણ નહીં આવે, બરાબર। ત્રીજો લઈએ, ત્રીજો વિકલ્પ છે, તો તમે જુઓ આ 3 ડેઝ ટુ 5 ડેઝ શૃંખલા છે એની અંદર સ્વયંજનન સતત થાય છે, તો આ ઓકે છે, બરાબર। હવે આ 5 ડેઝ અહીંયા લખેલો નથી, બરાબર, એટલે 5 ડેઝ ટુ 3 ડેઝ ની અંદર જ્યારે સ્વયંજનન જોઈએ તો અસતત થાય છે, એટલે આ અમુક અંશે આ વિકલ્પ આપણો સાચો કહી શકાય, પણ અહીંયા 5 ડેઝ લખેલો નથી, બરાબર છે। જો કે હોય હંમેશા આપણે 5 ડેઝ જ સમજવું પડે, એટલે એક રીતે જોઈએ તો આ પણ સાચું કહી શકાય, પણ અહીંયા 5 ડેઝ લખેલો નથી। જે નીચે 5 ડેઝ નીચે અને આ આકૃતિ સી અને ડી આકૃતિ બંને સેમ જ છે, ખાલી અહીંયા 5 ડેઝ લખેલો નથી અને અહીંયા 5 ડેઝ લખેલો છે, માટે આપણે ડી વિકલ્પને એક સાચો જવાબ માનીશું, બરાબર। ફરીથી કહી દઉં, જે 3 ડેઝ ટુ 5 ડેઝ ટેમ્પલેટ શૃંખલા છે એના ઉપર સતત સંશ્લેષણ થાય છે, બરાબર, અને 5 ડેઝ ટુ 3 ડેઝ શૃંખલા છે એના ઉપર અસતત સંશ્લેષણ થાય છે, બરાબર। આ ધ્યાન રાખવાનું છે, કઈ બાજુથી લેવાનું? આમથી આમ આ શૃંખલા થશે 5 ડેઝ ટુ 3 ડેઝ અને આ શૃંખલા થશે 3 ડેઝ ટુ 5 ડેઝ, ઓકે। તો હવે તમને સમજાઈ ગયું હશે કે 3 ડેઝ ટુ 5 ડેઝ શૃંખલા કઈ તરફ લેવી, બરાબર, જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે એ બાજુથી આપણે જે છે ગણતરી એ બાજુથી આપણે 3 ડેઝ અથવા તો 5 ડેઝ લેવું પડે। તો આને આપણે 3 ડેઝ ટુ 5 ડેઝ કહીશું, જ્યારે આને આપણે 5 ડેઝ ટુ 3 ડેઝ કહીએ છીએ, ઓકે। માટે અહીંયા જવાબ આવશે ડી। બીજો ક્વેશ્ચન લઈએ, પ્રશ્ન છે કે સેટેલાઇટ ડીએનએ એ તેના માટે ઉપયોગી સાધન છે। તો અહીંયા ફોરેન્સિક જે વિજ્ઞાન છે એ જવાબ આપશે। હવે આજે સેટેલાઇટ ડીએનએ એટલે શું એ જરા સમજી લઈએ આપણે, કે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગની અંદર ડીએનએ અનુક્રમમાં આવેલા કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે જોવા મળતો તફાવત ધ્યાને લેવામાં આવે છે, જેને આપણે પુનરાવર્તિત ડીએનએ તરીકે ઓળખીએ છીએ અથવા તો રિપીટેટિવ ડીએનએ કહેવાય। કારણ કે આ અનુક્રમોની અંદર ડીએનએનો જે ભાગ છે એ વારંવાર પુનરાવર્તિત થતો હોય, એટલે આપણે શું કહીએ, એને પુનરાવર્તિત ડીએનએ કહેવાય,
બરાબર. હવે આ જે પુનરાવર્તિત ડીએનએ છે એને આપણે આપણા જીનોમિક ડીએનએ છે એના સમૂહથી આ ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની મદદથી આપણે એને જે છે ભિન્ન શિખર તરીકે અલગ કરી શકીએ છીએ. તો ડીએનએનો મોટો સમૂહ એક મુખ્ય શિખર બનાવે છે અને અન્ય નાના શિખર પણ જોવા મળે જેને આપણે શું કહીએ છીએ, સેટેલાઇટ ડીએનએ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો અહીંયા આનો જે ઉપયોગ છે, આ અનુક્રમણ આ જે છે આ સેટેલાઇટ ડીએનએ છે એની અંદર પુનરાવર્તિત એકમોની સંખ્યાને આધારે એને પાછા માઇક્રો સેટેલાઇટ, મિની સેટેલાઇટ એની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. બરાબર. અને આનો ઉપયોગ આપણને ફોરેન્સિક એપ્લિકેશનની અંદર એક ઓળખ સાધન તરીકે થતો જોવા મળે છે. બરાબર છે. ઓકે, એના પછીનો ક્વેશ્ચન લઈએ. પછીનો ક્વેશ્ચન છે, જનીન સંકેત માટે શું સાચું નથી? તો અહીંયા જનીન સંકેત ચોક્કસ હોય છે તો આ વિધાન સાચું છે. બરાબર. જનીન સંકેત અવનત છે આ પણ સાચું છે. જનીન સંકેત સર્વવ્યાપી છે આ પણ સાચું છે. માટે અહીંયા જવાબ આવશે ડી, કે એમઆરએનએમાં જનીન સંકેત બિનસંલગ્ન સ્વરૂપમાં વાંચવામાં આવે છે. પણ એમઆરએનએ ઉપર જે જનીનો છે એ અહીંયા સતત વંચાતા હોય છે. બરાબર. ત્રણ ત્રણ જે છે સતત વંચાય છે. બરાબર. ત્રિઅંકી હોય જનીન સંકેત અને એ સતત સ્વરૂપમાં વંચાતા હોય છે અને એના આધારે ભાષાંતરની ક્રિયા થતી જોવા મળે છે. માટે અહીંયા ડી જવાબ આવશે. પછીનું ક્વેશ્ચન છે કે આપેલ ન્યુક્લિયોઝોમની આકૃતિનો અભ્યાસ કરી અને દર્શાવેલા ભાગ એ, બી અને સીને સાચી ઓળખ આપતો જવાબ અહીંયા પસંદ કરવાનો છે. તો અહીંયા આપણે એ જે છે એ હિસ્ટોન ઓક્ટામર છે. હિસ્ટોન ઓક્ટામર. બરાબર છે. પછી આ જે બી છે, બરાબર, એ બીની અંદર આવશે ડીએનએ. અને આ સી જે છે એ એચ વન હિસ્ટોન છે. સી એ શું છે? એચ વન હિસ્ટોન. બરાબર. તો જોઈ લઈએ આપણે, એની જગ્યાએ હિસ્ટોન ઓક્ટામર છે, બી ડીએનએ અને સી એચ વન હિસ્ટોન છે. ઓકે. તો અહીંયા આપણે જોઈશું એ આપણું શું હતું, હિસ્ટોન ઓક્ટામર અથવા હિસ્ટોન અષ્ટક પણ આપણે કહીશું. એટલે અહીંયા પણ છે, અહીંયા પણ છે. બી આપણે જોઈએ તો બી શું હતું, ડીએનએ હતું. એટલે એનો મતલબ આપણો જવાબ શું આવશે, સી. અને આ જે છે સી એ એચ વન હિસ્ટોન હતું. માટે અહીંયા સી જવાબ આવશે. બરાબર. પછીનો ક્વેશ્ચન લઈએ. પછીનો ક્વેશ્ચન છે કે આપેલામાંથી કયું વિધાન હ્યુમન જીનોમનું વિશિષ્ટ લક્ષણ નથી? તો અહીંયા માનવ જીનોમની અંદર 3164.7 ન્યુક્લિયોટાઇડ બેઝ આવેલા છે. હવે આ વિધાનનું જે છે એ સાચું ક્યારે થશે? તો 3164.7 મિલિયન બેઝ જોડ, ન્યુક્લિયોટાઇડ બેઝ નહીં પણ આની જગ્યાએ આટલા મિલિયન બેઝ જોડ આવેલા હોય છે. માટે પહેલું જે વિધાન છે એ હ્યુમન જીનોમનું વિશિષ્ટ લક્ષણ નથી. બીજા વિધાનો પણ આપણે જોઈએ કે સુધારેલા જનીનોમાંથી 50% જે જનીનો છે એના કાર્યો અજાણ છે. તો આ વિશિષ્ટ લક્ષણની અંદર એનો સમાવેશ થશે. 2% કરતાં વધારે જનીનો પ્રોટીન માટેના સંકેતો પૂરા પાડે છે. તો અહીંયા આ વિધાન પણ ખોટું છે. એનું કારણ છે કે 2% કરતાં ઓછા આવશે. 2% કરતાં ઓછો જે જીનોમ છે એ અથવા તો ઓછા જનીનો છે પ્રોટીન માટે સંકેતો પૂરા પાડે છે. એટલા માટે આ વિધાન પણ વિશિષ્ટ લક્ષણમાં નહીં આવે. એટલે અહીંયા એ અને સી આમ તો બંને આવી શકે છે જવાબમાં. બરાબર. જ્યારે ચોથું વિધાન આપણે જોઈએ, પ્રથમ રંગસૂત્ર સૌથી વધુ જનીન ધરાવે છે. સૌથી વધુ એટલે કેટલા એ પણ આપણે યાદ રાખવાના છે, 2968. અને જ્યારે વાય રંગસૂત્ર છે એ સૌથી ઓછા જનીનો ધરાવે છે, જેની સંખ્યા માત્ર કેટલી છે, 231 જ છે. બરાબર. તો આ બંને અંકો પણ આપણે યાદ રાખવાના રહેશે. તો અહીંયા 2 જવાબ આવી શકે છે, એ પણ આવી શકે છે અને સી પણ આવી શકે છે. ઓકે.
પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. પછીનું ક્વેશ્ચન છે કે જો ડીએનએની લંબાઈમાં 45,000 બેઝ યુગ્મ હોય તો ડીએનએના અણુમાં કેટલા સંપૂર્ણ વળાંક, એટલે કે ડીએનએનો અણુ કેટલા સંપૂર્ણ વળાંક લેશે. હવે આપણે જાણીએ છીએ કે ડીએનએનું જે અણુ છે આ રીતે આપણે વિચારીએ તો એક સંપૂર્ણ વળાંકની અંદર આપણે જોઈએ તો કેટલા બેઝ પેર હોય અથવા તો કેટલા બેઝ યુગ્મ હોય, તો એક સંપૂર્ણ વળાંકની અંદર 10 બેઝ પેર અથવા તો બેઝ યુગ્મ હોય. પેર એટલે જોડી અથવા યુગ્મ, બરાબર છે? એટલે આપણે એમ કહી શકીએ કે 10 બેઝ પેર બરાબર એક વળાંક થાય, એક સંપૂર્ણ વળાંક થાય. આપણી પાસે એવા કેટલા બેઝ પેર છે? તો 45,000 બેઝ પેર બરાબર કેટલા વળાંક થશે? તો અહીંયા 45,000ને આપણે 10 વડે ભાગી દઈએ તો 0,0 ઉડી જાય અને અહીંયા જવાબ આવશે 4500 સંપૂર્ણ વળાંક, બરાબર 4500 સંપૂર્ણ વળાંક લેશે. ઓકે, તો આ રીતે આપણે એનું કેલ્ક્યુલેશન મિત્રો કરી શકીએ છીએ. પછીનો ક્વેશ્ચન લઈએ. પ્રશ્ન છે કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના વિવિધ ચરણોની સાચા ક્રમની ગોઠવણી આપણે અહીંયા કરવાની છે. તો આપણે આનો સાચો ક્રમ શું થશે એ જોવાનું છે. તો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની અંદર પહેલો તબક્કો ડીએનએનું અલગીકરણ આવે છે, બરાબર છે? માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ અને બીમાં જ પહેલામાં 4 નંબરનો વિકલ્પ આપ્યો છે. હવે તમે જુઓ, બીજો મુદ્દો થશે કે ડીએનએનું અલગીકરણ કર્યું, હવે એને ડીએનએના શું કરવા પડશે? ટુકડા. અને ટુકડા કોની મદદથી કરી શકાય? તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા. તો બીજો જે મુદ્દો છે એ થશે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી ડીએનએના ટુકડા કરવા, એટલે 2 નંબર આવશે. એટલે અહીં આપણને પ્રથમ 2 મુદ્દા ઉપરથી જ ખબર પડી જાય છે કે આપણો જવાબ શું આવવાનો છે, બી. ત્રીજો મુદ્દો શું થશે? એ ટુકડા કર્યા, પણ એ ટુકડાઓનું હવે શું કરવાનું? અલગીકરણ. અલગીકરણ કોની મદદથી થશે? ઇલેક્ટ્રોફોરેસિસથી ડીએનએના ટુકડાઓનું અલગીકરણ થશે, બરાબર છે? પછી આપણે જોઈએ તો એ હવે ટુકડાઓને અલગ કર્યા છે, તો અલગ કરેલા જે ટુકડાઓ છે એને નાઇટ્રોસેલ્યુલોઇઝ કે નાયલોન કલા ઉપર સ્થળાંતરિત કરવાના છે, અને ત્યારબાદ રેડિયો લેબલ્ડ VNTR પ્રૂફથી એનું હાઇબ્રિડાઇઝેશન કરાવવાનું છે, અને સંકરણ ડીએનએ ટુકડાઓને ઓટોરેડિયોગ્રાફી દ્વારા દૃશ્યમાન કરવા. તો આ રીતે આ જે છે એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગના તબક્કાઓ થશે. ઓકે, પછીનો ક્વેશ્ચન આપણે લઈએ. આરએનએ સ્પ્લાઇસિંગ એટલે શું થશે? બરાબર, અહીંયા લખ્યું છે પહેલામાં ઇન્ટ્રોન્સના ભાગ દૂર થાય છે. તો હા, ઇન્ટ્રોન્સના ભાગ અહીંયા દૂર થાય છે. ઓકે, પછી છે બીજું કે ઇન્ટ્રોન્સ એ નિષ્ક્રિય છે, બરાબર, એટલા માટે એક વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય જેને આપણે સ્પ્લાઇસિંગ કહીએ છીએ, એટલે ઇન્ટ્રોન્સના ભાગ દૂર થાય. હજી આપણે બીજો વિકલ્પ વાંચીએ છીએ એક્ઝોન્સના ભાગ દૂર થાય, તો ના, અહીંયા એવું થશે નહીં. ત્રીજો વિકલ્પ તમે જુઓ, ઇન્ટ્રોન્સના ભાગ દૂર થાય છે, એટલે જો એ વિકલ્પવાળું આખું વાક્ય તો આવી ગયું, અને એક્ઝોન્સ જોડાય છે તો જ આવી રીતે આપણે વિચારીએ કે ચલો આ એક HNRNA છે, હેટરોજીનસ RNA છે એવું આપણે વિચારીએ, તો અહીંયા જે છે એ વચ્ચે વચ્ચે ઇન્ટ્રોન્સ આવેલા હશે. ઇન્ટ્રોન્સ એ નિષ્ક્રિય હોય છે. હવે આ ઇન્ટ્રોન્સને દૂર કરવા માટે જે પ્રક્રિયા થાય એને આપણે શું કહીએ છીએ? સ્પ્લાઇસિંગની પ્રક્રિયા કહેવાય, બરાબર. આ રીતે આ ઇન્ટ્રોન્સ જે છે એ દૂર થશે અને એક્ઝોન્સ જે છે એકબીજા સાથે જોડાઈ જાય, બરાબર, અને એમ RNA બને છે. એની અંદર કેપિંગ અને ટેલિંગની પ્રક્રિયા પણ આવે છે,
પણ આ પ્રશ્ન પૂરતું આપણે આટલું જ સમજવાનું છે. તો માટે સી વિકલ્પ એ વધુ યોગ્ય રહેશે, જેમાં લખ્યું છે એન્ટ્રન્સના ભાગ દૂર થાય અને એક્ઝોન્સ જોડાય છે. ઓકે, આ જે રેડ કલર છે એન્ટ્રન્સનો સમજીએ અને ગ્રીન કલર એક્ઝોન્સનો સમજીએ, તો આ શું થયું, અહીંયા સ્પ્લાઇસિંગ થઈ ગયું બરાબર, અને એની જગ્યાએ એક્ઝોન્સના ટુકડાઓ જે ગ્રીન કલરના છે એ જોડાઈ જાય છે બરાબર. એને જ આપણે એક્ઝોન્સ જોડાય છે એમ કહી શકીએ અને એન્ટ્રન્સના ભાગ દૂર થશે. ઓકે, પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. પ્રશ્ન છે કે આપેલામાંથી કયા સમૂહના સંકેતોને સમાપ્તિ સંકેતો કહે છે. તો સમાપ્તિ સંકેતો જે છે એ UAA, UAG અને UGA આ ત્રણે ત્રણ સમાપ્તિ સંકેતો છે બરાબર, અથવા તો નોનસેન્સ કોડન પણ એને કહેવાય, કે જે કોઈપણ પ્રકારના સંકેતનું સંકેતન, કોઈપણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી બરાબર છે. માટે જવાબ બી આવશે. પછીનો ક્વેશ્ચન લઈએ. પછીનો ક્વેશ્ચન છે કે આપેલામાંથી કયો વિકલ્પ tRNA માટે સાચો નથી. તો પહેલું છે કે tRNA પાસે એક પ્રતિસંકેત પાસ હોય છે બરાબર. તો કોઈ બી tRNA હોય તો એની પાસે એક પ્રતિસંકેત પાસ હોય એવું આપણે જાણીએ છીએ. આપણે જો એની રફ આકૃતિ દોરવી હોય તો આપણે આ રીતે દોરી શકીએ બરાબર. એની અંદર આ એનો 5' છેડો થશે, આ એનો 3' છેડો થાય, આ જે છે પ્રતિસંકેત પાસ કહેવાય બરાબર છે. અને આ 3' છેડા સાથે એમિનો એસિડ અહીંયા જોડાય છે. ઓકે, આ પણ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે, તો એ સાચો છે, આપણે સાચો નથી એવું જોવાનું છે. જનીન સંકેતના પૂરક સંકેતો tRNA ધરાવે. તો જે જનીન સંકેત હોય, ધારો કે અહીંયા આપણે લઈએ UAG અથવા તો આપણે અહીંયા લઈશું AUG બરાબર છે, મિથિયોનિન માટેનો સંકેત AUG બરાબર. તો અહીંયા શું થશે, એની સામે યુની સામે એ અને જીની સામે સી, તો આ એના પ્રતિસંકેત થશે. તો જનીન સંકેતના પૂરક સંકેતો tRNA ધરાવે છે, તો આ જનીન સંકેત છે, આ એના પૂરક સંકેતો અહીંયા જોઈ શકાય છે બરાબર છે. તો આ પણ સાચું છે, દરેક એમિનો એસિડ માટે ચોક્કસ tRNA હોતું નથી. તો અહીંયા દરેક એમિનો એસિડ જે 20-20 પ્રકારના છે, એ દરેક એમિનો એસિડના જે કંઈ જનીન સંકેત છે એના પ્રતિસંકેતને આધારે એ દરેક એમિનો એસિડ માટે ચોક્કસ tRNA હોય જ છે. માટે આ જે છે એ સાચું નથી બરાબર. માટે આપણો જવાબ અહીંયા સી આવશે. અને છેલ્લું છે, સમાપ્તિ સંકેત માટે કોઈ tRNA નથી. તો આ વસ્તુ સાચી છે, જે કંઈ સમાપ્તિ સંકેતો છે આપણી પાસે ત્રણે ત્રણ UAA, UAG અને UGA, એના માટે કોઈ પણ પ્રકારના tRNA આવેલા હોતા નથી. એટલે આપણે અહીંયા એમ પણ કહી શકીએ કે પ્રતિસંકેતના આધારે 61 પ્રકારના tRNA કોષરસમાં જોવા મળે છે એમ કહી શકાય. કેમ કે ત્રણ જે સંકેતો છે એ ત્રણ સંકેતો નોનસેન્સ કોડોન છે એમ પણ આપણે કહીએ છીએ બરાબર. અર્થહીન સંકેતો છે જે કોઈપણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી બરાબર છે. માટે અહીંયા ખોટું વિધાન સી થશે. પછીનો ક્વેશ્ચન, DNAનું સ્વયંજનન અર્ધરૂઢિગત પદ્ધતિથી થાય છે એ સાબિત કરતા પ્રયોગમાં ઇકોલાઈ બેક્ટેરિયાને પહેલી વખત ખાલી જગ્યા ધરાવતા માધ્યમમાં ઉછેરવામાં આવ્યું હતું. તો એને જે છે N15 ધરાવતા ભારે નાઇટ્રોજન, N15 એ શું છે, ભારે નાઇટ્રોજન ધરાવતું NH4Cl, N15H4Cl ના માધ્યમની અંદર પહેલાં એને ઉછેરવામાં આવ્યું હતું બરાબર છે. માટે અહીંયા સી જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન લઈએ આપણે. સૌ પ્રથમ DNA ફિંગર પ્રિન્ટિંગ પદ્ધતિ કોણે વિકસાવી? તો એલેક જેફ્રીયસ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ DNA ફિંગર પ્રિન્ટિંગ પદ્ધતિ વિકસાવી હતી બરાબર છે.
પછીનો ક્વેશ્ચન છે કે ડિસ્ટ્રોફિન જનીન કેટલા બેઝ ધરાવે છે. હવે આ જે ડિસ્ટ્રોફિન જનીન છે શું, તો મનુષ્યની અંદર સરેરાશ જનીન 3000 બેઝ હોય છે, જેના આકારની અંદર ભિન્નતાઓ હોય છે. અને મનુષ્યનો જ્ઞાત સૌથી મોટો જનીન છે ને એ ડિસ્ટ્રોફિન છે. મનુષ્યની અંદર આવેલો સૌથી મોટો જનીન ડિસ્ટ્રોફિન છે, જે 2.4 મિલિયન બેઝ ધરાવે છે. બરાબર, 2.4 મિલિયન બેઝ ધરાવે છે એમ કહી શકાય. માટે જવાબ અહીંયા સી આવશે. પછીનો ક્વેશ્ચન લઈએ, પ્રોલિન એમિનો એસિડને કેટલા જનીન સંકેતો છે. હવે જે પ્રોલિન છે, પ્રોલિન એમિનો એસિડને 4 જનીન સંકેતો છે. કયા કયા છે? તો તમારે પ્રોલિન માટે પહેલા 2 અક્ષરો યાદ રાખવાના છે, સીસી બરાબર, UCA અને જે મૂકી દઈએ. આ 4 જનીન સંકેતો પ્રોલિન માટેના છે. બરાબર, પછીનો ક્વેશ્ચન લઈએ, ટેઇલર અને તેના સાથીઓએ કઈ વનસ્પતિ પર રેડિયો એક્ટિવ થાઇમિડીનનો ઉપયોગ કરી પ્રયોગ કર્યો. તો એ વનસ્પતિનું નામ છે વિસિયા ફાબા, અથવા એને આપણે કહીશું ફાબા બીન્સ. બરાબર, અને ત્યાં એને રેડિયો એક્ટિવ થાઇમિડીનનો ઉપયોગ કર્યો. બરાબર છે. જ્યારે મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગની અંદર આપણે વાત કરીએ, તો એને રેડિયો એક્ટિવ જે છે તત્વનો ઉપયોગ નહોતો કર્યો, પણ નાઇટ્રોજનનો જે ભારે સમસ્થાનિક છે બરાબર, એનો ઉપયોગ કર્યો હતો. તો N15 એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે, એ રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી. આ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે. નીટની પરીક્ષામાં આવું વિધાન પૂછાયેલું છે બરાબર, કે N15 એ નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે પણ રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ, તેમાં જનીન દ્રવ્ય RNA હોય છે. તો TMV ટોબેકો મોઝેક વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે RNA આપણને જોવા મળે છે. બરાબર, માટે એ જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન લઈએ, DNAનું સ્વયંજનન અર્ધરૂઢિગત રીતે થાય છે. આ પદ્ધતિ પ્રાયોગિક રીતે કોના દ્વારા કરાય છે? તો આ પદ્ધતિ માટે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ જાણીતો છે. તો અહીં તમે જોઈ શકો છો, મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ, મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ એવું પૂરું નામ થશે. અહીંયા સી જવાબ આવશે એ માટે. પછીનો ક્વેશ્ચન, એક ન્યુક્લિયોઝોમમાં બેઝ પેરની સંખ્યા કેટલી થાય? તો આપણે જાણીએ છીએ કે ઇસ્ટર્ન ઓક્ટામર હોય અને એ ઇસ્ટર્ન ઓક્ટામરની ફરતે જ્યારે DNA ગોઠવાય છે બરાબર, તો એને આપણે ન્યુક્લિયોઝોમ કહીએ છીએ. જે ઇસ્ટર્ન છે એ ધન વિદ્યુત ભારિત છે અને DNA છે એ નેગેટિવલી ચાર્જ છે, એટલે કે ઋણ વિજભારિત છે. તો આ જે રચના આપણે જોઈએ છીએ એને આપણે ન્યુક્લિયોઝોમ કહીએ, અને એક ન્યુક્લિયોઝોમની અંદર 200 બેઝ પેર જોવા મળે છે. બરાબર, કેટલી હોય? DNAની કુંતલની 200 બેઝ પેર અહીંયા જોવા મળશે. બરાબર, માટે એ જવાબ આવશે. પછીનો ક્વેશ્ચન લઈએ, આપેલમાંથી કયું એ tRNA અને snRNA બરાબર, સ્મોલ ન્યુક્લિયર RNAના પ્રત્યાંકન માટે જવાબદાર છે? તો હવે અહીં આપણે જોઈશું, મુખ્યત્વે RNA પોલિમરેઝની વાત કરીએ તો RNA પોલિમરેઝ જે છે સુકોષ કેન્દ્રની અંદર 3 પ્રકારના હોય. RNA પોલિમરેઝ 1, RNA પોલિમરેઝ 2 અને RNA પોલિમરેઝ 3 બરાબર. એની અંદરથી આપણે જોઈએ તો RNA પોલિમરેઝ 1ની આપણે વાત કરીએ, જે વિકલ્પમાં આપેલું નથી પણ તમને આ ખૂબ જ ઉપયોગી થશે. RNA પોલિમરેઝ 1 જે છે એ RRNAનું પ્રત્યાંકન કરે છે. RRNA કયા RRNA? એટલે કે રિબોઝોમલ RNA. તો એક તો 28S
18S અને 5.8S કદ જે હોય એવા રિબોઝોમલ RRNનું પ્રત્યાંગન કરે છે. RNA પોલિમરેઝ જે 3 છે એ શું કરે છે? તો એ tRNA પછી SNRNA અને 5SRRNA, બરાબર છે? આ ત્રણેયના પ્રત્યાંકન માટે જવાબદાર છે. એટલે હવે તમે સમજી ગયા છો આપણો જે જવાબ છે એ શું આવશે? RNA પોલિમરેઝ 3. તો હવે એમ થાય કે આ RNA પોલિમરેઝ 2 શું કરે? તો RNA પોલિમરેઝ 2 જે છે એ mRNAના પૂર્વ સ્વરૂપ, જેને આપણે HNRNA કહીએ, HNRNAનું પ્રત્યાંકન RNA પોલિમરેઝ 2 કરશે, બરાબર છે? આ HNRNAની અંદર ઇન્ટ્રોન હોય જે નિષ્ક્રિય હોય, એક્ઝન હોય જે સક્રિય હોય. ઇન્ટ્રોન્સ દૂર થાય, એક્ઝોન્સ જોડાય, જે આપણે આગળ જોઈ લીધું, બરાબર? તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. પછીનો ક્વેશ્ચન લઈશું. પ્રશ્ન છે કે આપેલમાંથી કયા જનીન સંકેતના ગુણધર્મો છે? તો અહીંયા તમે જુઓ, એક સંકેત એક જ એમિનો એસિડ માટેનો સંકેત પૂરો પાડે છે. જેમ કે અહીંયા આપણે જોઈએ UUU હોય તો એ પછી કોના માટે હોય? ફિનાઇલ એલેનિન માટે જ હોય, બરાબર છે? તો અહીંયા એમ કહી શકાય કે એક સંકેત એક એમિનો એસિડ માટેનો સંકેત પૂરો પાડશે. જનીન સંકેત સર્વવ્યાપી છે. સર્વવ્યાપીનો મતલબ શું થશે? UUU એ વનસ્પતિમાં હશે તો પણ ફિનાઇલ એલેનિન થશે, પ્રાણીઓમાં હશે તો પણ ફિનાઇલ એલેનિન થશે, બરાબર છે? બરાબર. તો એ એમ કહી શકાય કે સર્વવ્યાપી છે. AUG બે કાર્યો કરે છે. AUG એ મિથિયોનિન માટેનું સંકેતન કરે છે અને બીજું એ પ્રારંભિક સંકેત તરીકેનું પણ કાર્ય કરે છે. માટે અહીંયા જવાબ આવશે આપેલા બધા જ. ઓકે, પછીનો ક્વેશ્ચન લઈએ. આપેલામાંથી કયું પ્રત્યાંગન એકમનો ભાગ નથી? તો અહીંયા આપણે જોઈશું તો જે RNA પોલિમરેઝ છે એ ઉત્સેચક છે, જે આ પ્રત્યાંકન એકમનો ભાગ થશે નહીં, બરાબર છે? પછીનો ક્વેશ્ચન, કોષ કેન્દ્ર રસમાંથી RNA પોલિમરેઝ 1ને જો દૂર કરવામાં આવે તો કોના નિર્માણની પ્રક્રિયા ઉપર સીધી એની અસર થશે? તો RNA પોલિમરેઝ 1 શું કરે છે? તો RRNAના નિર્માણ સાથે સંકળાયેલું છે, જેમાં 28S, 18S, 5.8S, બરાબર, આ પ્રકારના જે RNAs છે એનું પ્રત્યાંગન થાય છે. એટલે અહીંયા એ જવાબ આવશે. જો પોલિમરેઝ 1 દૂર કરી દઈએ તો RRNA બને નહીં, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. કેપિંગની અંદર ખાલી જગ્યાને 5' છેડા એ ઉમેરવામાં આવે છે. તો કેપિંગ શું છે? તો જ્યારે આપણે HNRNAની વાત કરી હતી, આ ધારો કે HNRNA છે આપણી પાસે, HNRNA ઉપર શું હશે? તો ઇન્ટ્રોન્સ અને એક્ઝોન્સ હોય છે. ઇન્ટ્રોન્સ, એક્ઝોન્સ, રેડ કલરમાં ઇન્ટ્રોન્સ સમજીએ, બરાબર, અને ગ્રીન કલરને આપણે એક્ઝોન્સ સમજી શકીએ. ઇન્ટ્રોન્સ નિષ્ક્રિય હોય છે, બરાબર, અને ઇન્ટ્રોન સ્પ્લાઇસિંગની ક્રિયા દ્વારા દૂર થતા હોય છે. ઓકે, તો અહીંયા જે 5' છેડો છે, અહીંયા 3' છેડો છે. તો 5' છેડા ઉપર શું હોય? MGPPP, એનું નામ શું થશે? મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ, બરાબર. મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ હોય છે કેપિંગની. આને કહેવાય કેપિંગ, બરાબર. અને અહીંયા પાછળ 3' છેડા તરફ જે છે એ ટેઇલિંગની પ્રક્રિયા થતી હોય છે, જેની અંદર શું હોય? 200 થી 300 એડિનાઇલેટેડ સમૂહ એ 3' છેડા પર ઉમેરાતા હોય છે, જેને આપણે ટેઇલિંગ કહીએ છીએ, બરાબર. અને પછી શું થાય? તો આપણે જાણીએ છીએ કે ભાઈ અહીંયા જે ઇન્ટ્રોન્સ છે એ દૂર થશે અને એક્ઝોન્સ એકબીજા સાથે જોડાશે અને mRNA બનાવશે, બરાબર છે? પછીનો ક્વેશ્ચન લઈશું. સાચી જોડ પસંદ કરવાની છે AUG. તો AUG જે છે એ મિથિયોનિન માટેનો સંકેત છે,
માટે એ એ સાચી જોડ નહીં બને. યુ 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 આ યુ 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 જે છે ફિનાઇલ એલેનિન માટે છે, બરાબર, માટે આ પણ સાચી જોડ નહીં થાય. પછી જઈએ યુ યુ એ, આ જે યુ યુ એ છે એ લ્યુસિન માટે છે, સેરિન માટે નથી, માટે આ પણ ખોટું પડશે. એનો મતલબ એક વધ્યું, ડી વિકલ્પ આપણું જી યુ યુ. જી યુ જે છે એ વેલાઇન માટેનું છે. ઓકે, બરાબર, માટે આ જે છે સાચી જોડ છે. જો આપણે વેલાઇનના ચાર યાદ રાખવાના છે, જીયુ જીયુ આગળના બે અક્ષર જીયુ થશે, બરાબર, અને પાછળના ચાર અક્ષર જોઈએ તો યુ સી એ અને જી. તો આ વેલાઇન આપણે સિકલ સેલ એનિમિયામાં પણ જોઈ ગયા. વેલાઇનની સિકલ સેલ એનિમિયામાં શું હતું તો આપણે જાણીએ છીએ કે જે છઠ્ઠા કાર્બન ઉપર ગ્લુટામિક એસિડ હોય છે, અને એ ગ્લુટામિક એસિડનો જનન સંકેત શું હતો, તો જી એ જી, બરાબર. આ એના સ્થાને શું આવી જાય, યુ, એટલે શું બની ગયું, જી યુ જી, જે વેલાઇન માટે આવે છે, બરાબર. અને પરિણામે સિકલ સેલ એનિમિયા થાય છે, જેને પોઈન્ટ મ્યુટેશન અથવા બિંદુ વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો આજના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી નવા પ્રશ્નો સાથે મળીશું. આપજો મિત્રો.